નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય આસપાસ. તો બાળ મિત્રો, આજે આપણે આસપાસમાં પાઠ 12 આપણા કામ નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા કામ કયા કયા છે એ તો આપણને દરેકને ખ્યાલ હશે કે આપણા ઘરના સભ્યો કયા કયા કાર્યો કરતા હોય છે, તેમજ બહારના કયા કાર્યો કરતા હોય બરાબર. એ આપણે આજે આ પાઠમાં જોવા જઈ રહ્યા છીએ. તમારી પાસે આસપાસનું જે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકમાં પાઠ 12માં એક ચિત્ર આપેલું છે, બરાબર. તો એ રસ્તા ઉપરનું ચિત્ર આપેલું છે તે જુઓ. તો એમાં તમને ઘણા બધા વ્યક્તિઓ દેખાય છે. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કાર્ય કરતા દેખાય છે. કાર્ય એટલે કે કામ કરતા. એમને એમ રસ્તા ઉપર આંટા તો મારતા હોતા નથી, ક્યાંક જઈ રહ્યા હોય અથવા તો બીજું કોઈ કામ કરતા હોય. તો આ દરેક કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે. તો આપણે ચાલો આ ચિત્રમાં જોઈએ કે કોણ શું કામ કરે છે, બરાબર. અહીંયા આગળ તમને આ ચિત્રમાં આગળના પેજ ઉપર એક પોસ્ટ ઓફિસ દેખાઈ રહી છે, બરાબર. તો એની સામે એક સ્ત્રી સાફ સફાઈ કરતી, કચરો વાળતી દેખાય છે ને, હા બરાબર. તો પોસ્ટ ઓફિસની સામે એક સ્ત્રી સફાઈ કરી રહી છે. પછી આગળ જુઓ, બીજી એક સ્ત્રી દેખાય છે તમને, બરાબર. આ બીજી એક દેખાય છે ને, હા. તો એ શું કરે છે, એક સ્ત્રી હાથમાં થેલી લઈને પોસ્ટ ઓફિસ તરફ જઈ રહી છે. એના હાથમાં થેલી છે તો એ પોસ્ટ ઓફિસ તરફ જઈ રહી છે એવું દેખાય છે, બરાબર. ત્યાર પછી અહીંયા આગળ કડીઓ દેખાય છે. કડીઓ શું કરે છે, તો તેના મજૂરો સાથે ચણતર કરી રહ્યો છે. શેનું? મકાનનું ચણતર કરી રહ્યો છે. બીજા એના જે મજૂર કારીગરો છે, કર્મચારીઓ, એની સાથે મળીને મકાનનું ચણતર કરી રહ્યા છે. ત્યાર પછી કે છે અહીંયા આગળ ચાર રસ્તા ઉપર કોણ દેખાય છે, તો કે છે ટ્રાફિક પોલીસ પોતાની ફરજ બજાવે છે. ત્યાર પછી તમને અહીંયા આગળ એક ચાની કીટલી દેખાય છે, બરાબર. તો ત્યાં આગળ પણ ચાની દુકાન પર બે માણસો ચા પીવા બેઠેલા દેખાય છે. આ છે ચાની કીટલી. ત્યાર પછી બીજું, ફૂટપાથ પર મોચી પગરખા સીવવાનો સામાન લઈને બેઠેલો તમને ચિત્રમાં દેખાય છે, હા. તો ફૂટપાથ ઉપર મોચી પગરખા સીવતો દેખાય છે, બરાબર. આ ચિત્રમાં તમે ધ્યાનથી જોશો તો તમને મોચી બેઠેલો દેખાશે. ચાલો, દેખાય છે ચિત્રમાં, ચોપડીમાં તમને દેખાશે, જુઓ, હા દેખાય છે ને, હા. આ રહ્યો મોચી, બરાબર. ચાલો, એના પછી કે છે એક જણ હાથલારી લઈને શું, એ આ છે એના છોકરી અને તેના પપ્પા તરબૂચ વેચવા જઈ રહ્યા છે, બરાબર. શાળા આગળથી જઈ રહ્યા છે. આ છે શાળા, અહીંયા આગળ શાળા લખ્યું છે ને, હા. તો એ શાળા તરફ, શાળા આગળથી જઈ રહ્યા છે એવું તમને દેખાય છે. પછી કે છે બીજું એક ચિત્ર છે, એક સ્ત્રી ચાની કીટલી પાસે ફૂલો વેચવા બેસી રહી છે, બરાબર. ચિત્રમાં આપણે આગળ જોઈએ તો અહીંયા આગળ એક સ્ત્રી ચાની કીટલી આગળ ફૂલો વેચી રહી છે, બરાબર. પછી કે છે ઉટલારી દેખાય છે, અહીંયા આગળ દેખાય છે ને ઉટલારી, હા. તો આ રહી ઉટલારી, હા. તો એમાં પણ એક સ્ત્રી રસ્તા આગળથી જઈ રહી છે માલ સામાન ભરીને, બરાબર. પછી એક જણ ટ્રક લઈને જઈ રહ્યો છે, એમાં પણ સામાન હેરફેર થઈ રહ્યો છે. પછી દુકાનદાર ગ્રાહકોની રાહ જોઈ રહ્યો છે દુકાનમાં, દેખાય છે ને. પછી આ છે બસનું ચિત્ર, એ બસ લઈને જઈ રહ્યો છે. ડૉક્ટર અને નર્સ
એ પણ દેખાય છે ને તમને, ડૉક્ટર અને નર્સ. હા, એ પણ પોતાના દવાખાના તરફ જઈ રહ્યા છે. આ બાળકો શાળા તરફ જઈ રહ્યા છે, સાયકલવાળો એના કામે જઈ રહ્યો છે, બરાબર. અહીંયા આ બાળકો પણ શાળા તરફ દોડીને આવતા દેખાય છે. શા માટે દોડી રહ્યા છે? કારણ કે તેમને શાળાનો સમય થઈ ગયો છે અને મોડું થઈ ગયું છે. આ ઉપરાંત કહેશે બીજા લોકો પણ ચાર રસ્તા તરફથી આગળ જઈ રહ્યા છે. એક સ્ત્રી સ્કૂટર લઈને દુકાન તરફ જઈ રહી છે. તો બાળમિત્રો, આ બધા ચિત્રોમાં દરેક લોકો કંઈક ને કંઈક કામ કરતા દેખાય છે, બરાબર. તો ચાલો હવે આપણે આ ચિત્ર જોયું અને શું કાર્ય કરે છે લોકો એ પણ જોયું. તો હવે આપણે આગળ પાઠ તરફ જઈએ, બરાબર. તો જો અહીંયા આગળ પાઠમાં રમેશ કડિયા કામ કરતો હતો. દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી દુકાને પહોંચ્યો. આજે તેનો ભાઈ રાજેશ પણ સાથે હતો. તે ગામડેથી આવ્યો હતો. ચાવાળાએ તેઓને ચા આપી અને કહ્યું, લો આજનું છાપું છે, બરાબર. જે કડિયા કામ કરતો હતો એનું નામ શું હતું? રમેશ હતું. રમેશ કડિયા કામ કરતો હતો. દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી શું કરતો હતો? તેના ભાઈ સાથે તે કડિયા કામ કરવા માટે આવ્યો હતો. આજે તેનો ભાઈ પણ રાજેશ સાથે હતો, બરાબર. એટલે બંને ભાઈઓ અહીંયા કડિયા કામે આવ્યા હતા અને ગામડેથી આવ્યા હતા. તેઓએ ચા પી અને કહ્યું, લો આજનું છાપું. તો કડિયા કામ શરૂ કરતા પહેલાં એ ચાની દુકાન આગળ ચા પીવા બેસે છે અને ચાવાળાએ એમને ચા પી અને પછી કહ્યું, લો આજનું છાપું. તો જુઓ આગળ. રાજેશે કહ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો? તમે કંટાળી જાઓ છો? રમેશે કહ્યું કે ના, મારું કામ પણ કરીશ અને જો આસપાસ કેટલા બધા જુદા જુદા કામ કરે છે. તો એનો ભાઈ જે રાજેશ ગામડેથી આવ્યો હતો એ કહેશે, ભાઈ તમે કહેશે આખો દિવસ અહીંયા ને અહીંયા રહો છો, તો કહેશે કંટાળી નથી જતા કહેશે? તો એનો ભાઈ રમેશ કે ના, અહીંયા આગળ મારા જેવા બીજા ઘણા બધા પણ કામ કરતા હોય છે એટલે મને કંટાળો આવતો નથી. ત્યાર પછી આગળ જુઓ. અરે ના, કોઈને ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે, મને કંટાળો આવતો નથી, આખો દિવસ મારો ક્યાં જતો રહે છે કામમાં ને કામમાં તે ખબર પડતી નથી. પેલા બાળકોને જુઓ, તે આજે શાળા માટે મોડા પડ્યા છે એટલે કે બધા દોડે છે. જુઓ, જેમનું ચંપલ તૂટી ગયું છે તે શાળાના શિક્ષક છે, કદાચ એમને એટલે મોડું થયું હશે. તે જગ્ગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. જગ્ગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે. એટલે રમેશ કહે છે એના રાજેશને, એનો ભાઈ જે રાજેશ છે એને કહે છે, અરે જા, મને કંઈ ખબર, મારો સમય ક્યાં જતો રહે છે મને કંઈ ખબર પડતી નથી કહે છે. અહીંયા આગળ જુઓ, કે છે રસ્તા ઉપર પેલા બાળકોને જુઓ, તે આજે શાળા માટે મોડા પડ્યા છે એટલે કે છે દોડીને જાય છે. એટલે બધા દોડે છે. જેવો જુઓ, જેમનું ચંપલ તૂટી ગયું છે તે શિક્ષક છે. ચંપલ પેલો જે મોચી બેઠો છે ત્યાં આગળ એક શિક્ષક પોતાના ચંપલ સમા કરાવવા જઈ રહ્યા છે, બરાબર. તો એ મોચીનું નામ શું છે? જગ્ગુભાઈ, બરાબર. જગ્ગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. જગ્ગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે કહેશે. ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે. શું કહેશે? કે ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે. તો ચાની કીટલી પાસે એક જે સ્ત્રી બેઠી છે એનું નામ છે ચંપા અને તે ફૂલો વેચે છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલાએ તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે. જે પોસ્ટ ઓફિસ છે એની બાજુમાં આગળ થોડુંક જતા ત્યાં આગળ કે છે એક સ્ત્રી દરરોજ આની પાસેથી, ચંપા પાસેથી ફૂલો ખરીદે છે. બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે. ટ્રકો સામાન લાવી રહી છે. કારીગરો ફરીથી આખો દિવસના કામમાં વ્યસ્ત થઈ જશે. હવે સવાર પડી, સવારમાં બધા પોતપોતાના કામે લાગી જશે. કે છે કે બાંધકામ કાલનું અધૂરું હતું એ બાંધકામ પણ શરૂ થઈ જશે. બધા મજૂરો આવે એટલે ટ્રકો ગાડીઓ બધું જે અવર જવર થતું હોય તે પણ તમે એ લોકો રોજબરોજના કામમાં જોડાઈ જશે. આ ટ્રકો જે આવે છે એમાં રોજબરોજનો સામાન જરૂરી હોય તે એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે અને આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે. વ્યસ્ત એટલે કે એમાં ને એમાં કામમાં જોડાયેલા રહેવું.
ત્યાં જુઓ, ડૉક્ટર અને નર્સ એકસાથે દવાખાનામાં જઈ રહ્યા છે. કે સી તો ત્યાં આગળ જુઓ, આગળ હોસ્પિટલ છે, દવાખાનું છે. ત્યાં કે સી ડૉક્ટર અને નર્સ એકસાથે દવાખાનામાં જઈ રહ્યા છે. જુઓ, રાયજી તેના ફળોની લારી સાથે છે. આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને લાવે છે. મમતા એની છોકરી છે. નીચે જે સાથે ફરે છે એની કોણ છે? છોકરી છે. તો કે છે જે ફળો વેચી રહ્યો છે એનું નામ છે રાયજી. આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને લાવે છે. મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુ દોડે છે. તો કે છે મમતા બધાને આજુબાજુવાળા બેઠ્યા હોય એ બધાને ફળો આપે છે અને એમની પાસેથી પૈસા લઈને આવે છે. નાનું વાળંદે તેની દુકાન ખોલી દીધી છે, પણ એ કોની દાઢી બનાવશે? ત્યાં એક વાળંદ પણ બેઠો છે. તો વાળંદ શું કામ કરે? વાળ કાપે અને દાઢી બનાવે. તો કે છે એને પણ એની દુકાન સવાર પડી એટલે ખોલી દીધી છે. પણ કે છે કોની દાઢી બનાવશે? કોઈ ગ્રાહક આવે, દાઢી કરાવવાવાળો આવે તો એનું કામ શરૂ થઈ જાય. ચાર રસ્તાની વચ્ચે ઇકબાલસિંહ ઊભા છે, જે ટ્રાફિક હવાલદાર છે, ટ્રાફિક પોલીસવાળા છે. તેનું નામ શું છે? ઇકબાલસિંહ છે. આખો દિવસ તેઓ એમની વિસલ વગાડે અને બૂમો પાડે છે કે તમારું વાહન અહીંથી ખસેડો. એ એ એ એ ઓય, તમે મને સાંભળ્યો નહીં, ગાડું દૂર લઈ લો. શું કહે છે પેલો ટ્રાફિક? સિટી વગાડતો જાય ને ઓઈન એ ઇન કરી બૂમો પાડે છે કે છે અરે તમે તમારો આ ગાડું અહીંયાથી થોડુંક દૂર લઈ જાઓ. બરાબર, ચારે બાજુથી વાહનો આવતા હોય એટલે ટ્રાફિક પોલીસ કેવી રીતના પોતાનું કામ કરે છે તો તમે ચાર રસ્તા ઉપર જોયા હશે. બરાબર, આમ કહી રમેશ પોતાનો ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો. તો આ બધી વાતો તે પોતાનો ભાઈ જે રાજેશ આવ્યો હતો ગામડેથી એને કહે છે કે આ રીતના મારું કામ રોજે રોજનું હું અહીંયા આગળ જોતો જાઉં ને કરતો જાય ને એમ મારો સમય પસાર થઈ જાય છે. પછી કે છે જુઓ આગળ, એમ કહીને દુકાનની નજીક ચા પી લીધી, ખાલી કપ મૂકી દીધો ને દુકાન પાસે ગયો. માણસો ચાર રસ્તા ઉપર અને અઠવાડિક બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે તેનો અભિનય કરો. કે ચાર રસ્તા હોય ત્યાં આગળ ઘણા બધા લોકો વેચવાવાળા ઊભા હોય. બરાબર, તો એ લોકો રોજે રોજ પોતાના જે અઠવાડિક બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે એટલે કે અઠવાડિયે રોજ ઊભા રહેતા હોય છે અને પોતાનો માલ સામાન કઈ રીતના વેચે છે, બૂમો પાડીને વેચે કે દરેકની પાસે જઈ જઈને પહોંચાડે છે, એમ બધાની વેચવાની રીત અલગ અલગ હોય છે. કે શી તો અહીંયા આગળ જુઓ, વિચારો અને લખો. ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તેમ આપણે હમણાં જે ચિત્ર જોયું એના પરથી લખવાનું છે. કે એક સ્ત્રી પોસ્ટ ઓફિસ આગળ સાફ સફાઈ કરી રહી છે, બીજી એક સ્ત્રી હાથમાં થેલી લઈને પોસ્ટ ઓફિસ તરફ આગળ જઈ રહી છે, કડીઓ પોતાના કડીઓ મકાનનું ચણતર કરી રહ્યો છે. બરાબર, પોતાના મજૂરો સાથે. પછી કે છે ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ પોતાની ફરજ બજાવે છે, મોચી પગરખા સીવી રહ્યો છે, ડ્રાઈવર તેની ગાડી ચાર રસ્તા તરફ આગળ લઈ જઈ રહ્યો છે, દુકાનદાર ગ્રાહકોની રાહ જોઈ રહ્યો છે, ચાની દુકાન પર બે લોકો ચા પીવે છે, ડૉક્ટર અને નર્સ હોસ્પિટલ તરફ જઈ રહ્યા છે. તો આ ચિત્રમાં ઘણા બધા લોકો દેખાય છે, પણ અહીંયા આગળ આપણી જેટલી જગ્યા છે એટલા જ લોકોનું લખ્યું છે. તમારે આગળ લખવું હોય તો તમે લખી શકો છો. બરાબર, ચાલો એના પછી આગળનો આપણે પાઠ જોઈએ. તો આગળ પણ એક પ્રશ્ન આપેલો છે કે તમારા પડોશના લોકો કેવા પ્રકારના કામ કરે છે. કોઈ પણ પાંચ કામના નામ લખો અને આ કારીગરોને શું કહેવાય છે. તો તમે રહેતા હશો એની આજુબાજુ ઘણા બધા લોકો કારીગરો રહેતા હશે. કોઈને કોઈ દરેક લોકો પોતાનું અલગ અલગ કાર્ય કરતા હોય છે. તો અહીંયા આગળ બે બોક્સ આપેલા છે, એકમાં કામ છે અને બીજામાં તેઓને શું કહેવાય. બરાબર, બધા લોકો જે કામ કરતા હોય એ બધાને શું કહેવાય એ પણ આપણને અમુક લોકો વિશે ખબર હશે ને અમુક લોકોનો ખ્યાલ ના હોય તો આપણે અહીંયા આગળ જોઈ લઈએ. તો કે છે કામ, કાર અને સ્કૂટરને ઠીક કરતા હોય એ લોકોને શું કહેવાય? મિકેનિક કહેવાય. બરાબર, કાર એટલે કે ગાડીઓ ને સ્કૂટર ને બાઇક ને બધું સરખું કરતા હોય એને મિકેનિક કહેવાય. પછી કે છે બીજા આપણે શોધીને લખવાના છે કે દર્દીઓનો ઇલાજ કરતા હોય એને ડૉક્ટર કહેવાય. બરાબર, દર્દીનો ઇલાજ કરે એને શું કહેવાય? ડૉક્ટર કહેવાય. અને ડૉક્ટરને મદદરૂપ કરે એને નર્સ કહેવાય. બરાબર, ત્યાર પછી બીજા નંબરમાં શાકભાજી વેચતા હોય એને શું કહેવાય? કાચિયો. પછી દુકાનમાં સામાન વેચતા હોય એને દુકાનદાર કહેવાય. અને કરિયાણું વેચતા હોય એને શું કહેવાય? કિરાણાવાળો. બરાબર,
પછી નળ રિપેર કરતા હોય એને પ્લમ્બર કહેવાય, ઘરનું ચણતર કરતા હોય એને કડિયો કહેવાય. બરાબર, ઘણા કરિયાણાવાળાને શું કહે છે, ગાંધી પણ કહેતા હોય છે અને પંસારી પણ. પંસારી એને હિન્દી શબ્દ છે, એટલે ગાંધીની દુકાન. અત્યારે ગાંધી કહે તો કોઈ ઓળખે નહીં, એટલે આપણે કરિયાણાવાળો જ કહીએ છીએ. તો આ રીતે દરેકના કામ અલગ અલગ હોય છે અને લોકોને શું કહેવાય એ પણ આપણે અહીંયા આગળ જોઈ લીધું. ત્યાર પછી આગળ જોઈએ તો નીચે યાદી આપેલ છે. તમે જોયેલા આ બહુમાળી મકાનો ઉપર ગોળ કરો અને તમારા પડોશમાં આવેલા બહુમાળી મકાનો ઉપર કાળા જેવી નિશાની કરવાની છે. બરાબર, અથવા તો લીલા રંગથી રંગવાનું છે. તો પોસ્ટ ઓફિસ, તમે જોયેલા બહુમાળી મકાનો ઉપર લાલ રંગ, તો પોસ્ટ ઓફિસ આપણે જોઈ છે એટલે એમાં કેવો કલર કરવાનો છે, લાલ કરવાનો છે. બરાબર, એટલે અહીંયા આગળ લાલ કલર કરવાનો છે. અહીંયા આગળ હું લાલ કરવાનો હોય ત્યાં આ લાલ રંગથી ગોળ કરીશ અને જ્યાં લીલો કરવાનો ત્યાં સાચાની નિશાની કરીશ. બરાબર, ચાલો. પછી ટેલિફોન બૂથ, તો આપણા બહુમાળી મકાનો આપણા પાસે હોય, આપણા ઘરની નજીક હોય તો એના પર તમારે લીલો રંગ અથવા સાચાની નિશાની, તો ટેલિફોન બૂથ આપણા ઘરની નજીક હોઈ શકે છે. સરકારી કચેરી, તો કે છે આપણે જોઈ પણ નથી અને આપણા ઘરની નજીક પણ ના હોય. બરાબર, પછી કે છે ધર્મશાળા, તો ધર્મશાળા પણ આપણા નજીક હોય નહીં, કદાચ તમે જોઈ હશે, તો જોઈ હોય તો એના ઉપર ગોળ કરવાનું છે તમારે લાલ રંગથી. ચાલો, એના પછી સિનેમા હોલ, તો સિનેમા હોલ પણ તમે જોયો હશે એટલે એના પર પણ તમારે લાલ નિશાની કરવાની છે. બરાબર, ચાલો. એના પછી આગળ જોઈએ આપણે કે હોસ્પિટલ, તો હોસ્પિટલ તમારા ઘરની પાસે હોય એને શું કહેવાય, નાનું દવાખાનું હોય, બહુ મોટી હોસ્પિટલ હોય નહીં, એટલે તમે જોઈ હોય તો લાલ રંગ કરવાનો, તમારા ઘરની આજુબાજુ હોય તો લીલો રંગ કરવાનો. શાળા, તો શાળા પણ તમે જોઈ છે અને તમારા ઘરની નજીક પણ હોઈ શકે છે એટલે ગોળ અને સાચું બંને કરી શકો છો. ચર્ચ, તો ચર્ચ આપણા ઘરની પાસે હોય નહીં. બરાબર, એન પછી હોટેલ આવે છે. તો હોટેલ પણ તમે જોઈ હશે. બરાબર, તો એના ઉપર તમારે લીલો રંગ કરવાનો છે. ત્યાર પછી પોલીસ સ્ટેશન, તો પોલીસ સ્ટેશન જોયું હોય પણ આપણા ઘરની નજીક હોય નહીં એટલે કયો રંગ કરવાનો અથવા સાચું કરવાનું છે. ચાલો, એના પછી મંદિર, તો મંદિર આપણા ઘરની નજીક હોઈ શકે છે. બરાબર, પછી કોલેજ, તો કોલેજ આપણા ઘરની પાસે ના હોય. બહુમાળી મકાન, તો બહુમાળી મકાન એટલે કે ફ્લેટો એ આપણા ઘરની આજુબાજુ હોય છે. ત્યાર પછી બસ સ્ટેન્ડ, તો બસ સ્ટેન્ડ પણ આપણા ઘરની પાસે હોઈ શકે છે. બરાબર, તો અહીંયા આગળ આપણે આ બધા જોયા. એના પછી આગળ એક આવે છે બેંક, તો બેંક પણ તમે જોઈ હશે. બરાબર, પણ આપણા ઘરની નજીક હોય નહીં એટલે આમાં લાલ રંગ તમારે કરવાનો છે. બરાબર, ચાલો. એના પછી આ બાજુ છે પેટ્રોલ પંપ. બરાબર, પેટ્રોલ પંપ પણ તમે જોયું હશે એટલે તમારે લાલ રંગ કરવાનો. ત્યાર પછી મસ્જિદ આપણા ઘરની નજીક ના હોય. બરાબર, ત્યાર પછી દુકાન, તો દુકાન પણ આપણે જોઈ હોય ને આપણા ઘરની પાસે હોય. બરાબર, એટલે આમાં લાલ રંગ. પછી રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશન પણ આપણા ઘરની નજીક હોય નહીં. બરાબર, ગુરુદ્વારા પણ આપણા ઘરની નજીક ના હોય. ત્યાર પછી કહેશે કે ગુરુદ્વારા એ નજીક ના હોય અને કોર્ટ પણ આપણા ઘરની નજીક ના હોય, એટલે આ બધામાં કેવા રંગ પૂરવાના છે, ઘરની નજીક ના હોય એટલે માં શું કરવાનું, આપણા ઘરની નજીક હોય. બરાબર, પાડોશમાં આવેલા બહુમાળી મકાનો ઉપર તમારે લીલો રંગ, પણ આપણા બધા ઘરની નજીક આવેલા નથી, ફક્ત તમે જોયેલા હોય એના ઉપર તમારે લાલ રંગ કરવાનો છે અને તમારા ઘરની નજીક આવેલા હોય એના ઉપર જ તમારે લીલો રંગ કરવાનો છે. બરાબર, ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? તો ચાલો હવે આપણે આગળ જોઈએ. વિચારો અને કહો, કોઈ પણ પાંચ મકાનના નામ અને તેમાં કયા કયા કામ થાય છે તે લખો. તો કે છે કોઈ પણ પાંચ મકાનના નામ, મકાન એટલે કે બહુમાળી થોડાક મોટા હોય એ રીતના. તો આમાં મકાનનું નામ છે દવાખાનું, તો દવાખાનામાં શું કામ થાય, દર્દીની સારવાર થાય અને બાળકો માટે રસીકરણ હોય. બરાબર, ત્યાર પછી કહેશે બેંક, તો બેંકમાં શું કામ થાય,
રૂપિયાની લેવડ દેવડ થાય અને આપણી પાસેના જે પૈસા હોય તેમાં મૂકવા જઈએ એટલે આપણા પૈસાની બચત થાય, નાણાંની બચત થાય. પછી કહેશે પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસમાં શું કામ થાય? ટપાલ પત્રો, મની ઓર્ડર લાવવા અને પહોંચાડવા. બરાબર, પોસ્ટ ઓફિસમાં શું કામ થાય? ટપાલ પત્રો, મની ઓર્ડર લાવવાનું અને પહોંચાડવાનું કામ થાય છે. એના પછી કહેશે શાળા. તો શાળામાં શું કામ થાય? બાળકોને શિક્ષણ આપવાનું કામ થાય છે. પછી બસ સ્ટેન્ડ. તો બસ સ્ટેન્ડમાં તો જે તે સ્થળ માટે પહોંચવા, જે તે સ્થળે પહોંચવા માટે બસની વ્યવસ્થા કરવામાં બસ સ્ટેન્ડ જરૂરી છે. બરાબર. એના પછી ન્યાયાલય. તો ન્યાયાલયમાં શું કામ થાય? ન્યાય આપવાનું કામ થાય. બરાબર, કોઈ ગુનેગાર હોય તો એને સજા આપવાનું કામ થાય છે. એના પછી જુઓ નીચે ચિત્રમાં તમે જોયું કે નવું મકાન બનાવવા માટે ઘણા લોકો સાથે કામ કરી રહ્યા હતા. શાળા પણ એવી જગ્યાએ છે જ્યાં ઘણા લોકો જોડાયેલા હોય છે. તો કે છે નવું મકાન બનાવવાનું હોય ત્યારે એક કે બે જણાથી કામ થાય નહીં, એના માટે ઘણા બધા લોકોની જરૂર પડે છે. અને શાળા પણ એવી જગ્યા છે કે જ્યાં ઘણા બધા લોકો જોડાયેલા રહે છે. બરાબર, શાળા બનાવવાની હોય તો ઘણા બધા મજૂરોની જરૂર પડે છે. આ ઉપરાંત કહેશે કે શાળા હોય તો એમાં કામ પણ ઘણા બધા હોય, શિક્ષકો હોય. બરાબર, એના પછી આચાર્ય હોય, પટ્ટાવાળા હોય. બરાબર, એમ શાળામાં પણ ઘણા બધા વ્યક્તિઓ હોય છે અને એ બધા પોતાનું કાર્ય, અલગ અલગ કાર્ય કરતા હોય છે. તો અહીંયા આગળ તમને શાળામાં કયા કયા કામ થાય છે એ લખવાનું છે. તો બાળમિત્રો, શાળામાં તો ઘણા બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. પહેલાં પહેલું તો બાળકોને શિક્ષણ આપવાનું કામ થાય છે. બરાબર, શિક્ષણ આપવાની સાથે સાથે તેમને બીજા બધા શિક્ષણને લગતા જે કાર્યો હોય એ, પછી સંસ્કાર આપવાનું, આ બધા કાર્યો થતા હોય છે. આ ઉપરાંત શાળામાં જાત જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. એમાં ચિત્ર દોરવું, સંગીત સ્પર્ધા, ડાન્સ, બરાબર, ગરબા, એ બધું શીખવાડવામાં આવતું હોય છે. આ ઉપરાંત બાળકોમાં કલા કૌશલ્ય કેવી રીતે વધારવું, આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો તેનું પણ શિક્ષણ આપવામાં આવે છે. પછી કહેશે બાળકોને સારા નાગરિક બનાવવા માટે પણ તેમનું ઘડતર મજબૂત થાય એ રીતે શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત વ્યાયામ શીખવાડવામાં પણ આવતો હોય છે. તો શાળામાં આ બધા કાર્યો થતા હોય છે. ઘરકામ. અહીંયા આગળ આપણે પાઠમાં કામ કરવાની સાથે બીજા ઘરના કામમાં, ઘરના કામમાં કોણ કોણ શું મદદ કરે છે એનું પણ આગળ અભ્યાસ આવી રહ્યો છે. તો અહીંયા દીપાલી નામની એક છોકરી છે, તે શાળાએ જતી નથી. બરાબર, છોકરા હોય, નાના હોય, એ લોકો દરેક શાળાએ જતા, પણ અહીંયા દીપાલી છે એ શાળાએ જતી નથી. તો ચાલો તેના વિશે જાણીએ કે તે કેમ શાળાએ જતી નથી. તો કે છે દીપાલી એના કુટુંબમાં સૌથી મોટી છે. દીપાલી નામની છોકરી છે તે તેના કુટુંબમાં સૌથી મોટી છે. તેના પિતાજી શાકભાજી વેચે છે. તે શાકના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે. બરાબર, તે કહે છે તેના પિતાજી શાકભાજી વેચે છે અને દીપાલી ઘરમાં સૌથી મોટી છે. અને શાકના બજારમાં જવા માટે, શાકભાજી વેચવા માટે પહેલાં શાકનું મોટું બજાર હોય તેમાં શાક ખરીદવા જવું પડે. એટલે કે વહેલી સવારમાં જાય તો સરસ તાજું શાક મળી રહે છે. તેની માતા કેટલાક ઘરના વાસણ ધોવે છે. તેની માતા શું કરે છે કે કેટલાક ઘરના આજુબાજુ ઘરના વાસણ ધોવા જાય છે જેથી કરીને એને પૈસા મળે. તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળે જાય છે. થોડા ઘરના વાસણ સાફ કરવાના હોય, ચાર પાંચ ઘરના હોય, એટલે વહેલી સવારે જાય તો કામ પતી જાય, એટલે એ પણ વહેલી જતી રહે છે. દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે. એના મમ્મી અને પપ્પા જતા રહેતા હોય એટલે દીપાલી સૌથી મોટી છે, એટલે નાના ભાઈ બહેનોને જમવા માટે જમવાનું તૈયાર કરે છે. ઘર સાફ કરે અને વાસણ પણ કરે છે. તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે દીપાલી ઘરના કયા કયા કામ કરે છે. તો દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે, ઘર સાફ કરે અને વાસણ પણ સાફ કરે છે. તેને રેડિયો સાંભળવો ખૂબ જ પસંદ છે. તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે. કામ કર્યા બાદ તે તેના ભાઈઓને પિતા પાસે મૂકવા જાય છે અને પછી તે તેની નાની બહેનોને, સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે. બરાબર,
કે કામ કર્યા બાદ પછી એ શું કરે છે? તો તેનો નાનો ભાઈ છે તેને તેના પિતા પાસે મૂકવા જાય અને પછી તે તેની નાની બહેનને સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે. એના ભાઈને નાનો છે એટલે શાળાએ જતો નથી, એટલે એના પપ્પા પાસે પહેલાં મૂકી આવે અને પછી એની નાની બહેનોને શાળાએ મૂકવા માટે જાય છે. અહીંયા આગળ જો આ દીપાલી સાંજના સમયે એને થોડો સમય મળે ત્યારે તે વાંચન કરતી હોય છે, બરાબર. દીપાલી તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે. બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે અને સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે શીખે છે. તો દીપાલી શું કરે છે? તો તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે અને બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે. સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમવા પણ જતી હોય છે. તેની માતા સાંજે ઘરે મોડા આવે છે અને દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવા પણ મદદ કરે છે. તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે. કે રાત્રે દીપાલી પથારીમાં સૂઈને તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. તે ધોરણ 3 સુધી જ ભણેલી છે. દીપાલી કેટલા ધોરણ સુધી ભણેલ છે? તો કે છે 3, તમારા જેટલી જ છે. 3 વર્ષ પહેલાં જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડ્યું હતું, બરાબર. 3 ધોરણ ભણીને ત્યાર પછીના 3 વર્ષ અત્યારે એટલે 3 ધોરણ ભણી બીજા 3 વર્ષ એટલે એની ઉંમર કેટલી હશે અત્યારે? 10 થી 11 વર્ષની. એટલે તેની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડ્યું, બરાબર. 3 વર્ષ પહેલાં એને ભણવાનું મૂકી દીધું અને એના નાના ભાઈનો જન્મ થયો એટલે એને રાખવા માટે ઘરે રહેવું પડ્યું. આ કારણે તે વધારે ભણી શકી નહીં. તેને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને જાણવા મળશે. હવે તે ફરી શાળામાં દાખલ થઈ છે અને નિયમિત શાળાએ જાય છે. કે એટલે પુસ્તકો એને હવે ખબર પડવા માંડી છે, એમ જેમ મોટી થઈ, કે પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધે છે. એટલે કે છે હવે એના ભાઈ બહેનો થોડા મોટા થઈ ગયા છે એટલે પણ શાળાએ જવા માંડી છે. કે યાદ કરો અને લખો. તો આપણા હમણાં પાઠમાં જોયું કે દીપાલી ઘરના કયા કયા કામમાં મદદ કરે છે. તો દીપાલી ઘરમાં રસોઈ બનાવવાનું, એના નાના ભાઈ બહેનો માટે જમવાનું બનાવવાનું કામ કરે છે, ઘર અને વાસણ સાફ કરવા કામ કર્યા પછી ભાઈને એના પપ્પા પાસે મૂકવા જવાનું કામ, અને નાની બહેનોને શાળાએ લાવવા અને લેવા જવું અને મૂકવા જવાનું કામ કરે છે, અને સાંજે તેની માતાને જમવાનું બનાવવા પણ મદદ કરતી હોય છે. શું તમે પણ ઘરના કામમાં કામ કરો છો? જો હા તો કયા કયા કામ કરો છો તે નીચે લખો, બરાબર. દરેક જણ ઘરનું થોડું થોડું તો કામ કરતા હોય છે. તો કે છે હા, ઘરની સાફ સફાઈ કરવી, વસ્તુઓની ગોઠવણી કરવી, મમ્મીને પાણી લાવવામાં મદદ કરવી, વાસણ ધોવા, લૂછવા, પથારી પાથરવી, બરાબર. આ બધા કામમાં અમે મમ્મીને મદદ કરીએ છીએ. તો કે છે ઘરના કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો? જો હા તો જણાવો, બરાબર. ઘરના કામ સિવાય બીજા કામ તમે કરો છો? તો કે છે કયા કામ કરો છો? તો દુકાનમાંથી સામાન લાવવો, કાચિયાને ત્યાંથી શાકભાજી લાવવી, દાદા દાદીને મંદિરે દર્શન કરવા લઈ જવા, દૂધ દહીં લાવવા અને છોડને પાણી પીવડાવવું, બરાબર. ઘરના સિવાયના બહારના કયા કયા કામ કરીએ છીએ? તો કે છે કોઈ વસ્તુ લાવવાનું હોય તે વસ્તુ લાવીએ છીએ, કાચિયા પાસેથી શાકભાજી લાવવી, દાદા દાદીને મંદિરે દર્શન કરવા લઈ જવા, એમના માટે છાપું લાવવું, બરાબર. દૂધ દહીં છાશ છોડને પાણી પીવડાવવા, બધા બહારના વધારાના કામ કરીએ છીએ. તો બાળ મિત્રો, તમને ઘડિયાળ જોતા પણ આવડતું હશે, બરાબર. ઘડિયાળ આપણે આવી ગયેલી છે. તો જુઓ અહીંયા આગળ નાનો કાંટો છે તે 6 ઉપર છે અને મોટો કાંટો કેટલા ઉપર છે? 12 ઉપર, બરાબર. એટલે બરાબર ઘડિયાળમાં 6 વાગ્યા કહેવાય. તો 6 વાગે સવારમાં ઉઠીએ છીએ. ત્યાર પછી કે છે શાળાએ જવું. તો શાળાએ જવાનો સમય કયો છે? જુઓ 11:55, બરાબર. 11:55 કેમનો કીધું? અહીંયા આગળ નાનો કાંટો 12 ઉપર આવી ગયો છે પણ આ મોટો કાંટો છે 11 ઉપર છે, બરાબર. એટલે 5 મિનિટની વાર છે, 12 વાગવામાં 5 મિનિટની વાર છે. તો એ પહેલાં આપણે શાળાએ પહોંચી જવું પડે. ત્યાર પછીની ઘડિયાળમાં આપણને સમય બતાવે છે 5:20, બરાબર. તો 5:20 આપણે શાળાએથી પાછા ફરીએ છીએ.
ત્યાર પછી કે છે ઘરે ભણવા બેસો, તો ઘરે ભણવા બેસવાનો સમય કયો છે? 7 વાગ્યાનો. બરાબર, 8 વાગે તમારે જમવાનો સમય હોય એ પહેલાં તમે લેસન તમારું કરી નાખો છો. તો રમવા જવાનો સમય કયો છે? તો કે છે સાંજના 6 વાગ્યાનો. બરાબર, 7:30 તમે 5:20 આવી જાઓ, પછી નાહી ધોઈ અથવા તો હાથ પગ ધોઈને તમે કપડાં બદલી થોડીક વાર બેસો છો, પછી રમવા જાઓ છો કે છે. ત્યાર પછી 10 વાગે સુવાનો ટાઈમ છે. બરાબર, તમારા ઘરના કયા સભ્યો ઘરના કામ કરે છે અને તેઓ કયા કયા કામ કરે છે? તો કુટુંબના સભ્યોમાં મમ્મી, બહેન, મોટા ભાઈ, પપ્પા અને કાકા, કુટુંબના એ બધા સભ્યો છે. તો બધા જ કંઈક ને કંઈક કામ કરતા હોય છે. તો મમ્મી કયું કામ કરે? તો કે છે મમ્મી ઘરના મોટા ભાગના બધા જ કામ કરતા હોય છે. સવારના કપડાં ધોવે, રસોઈ બનાવે, વાસણ ઘસે, બરાબર, અને ઘરનો વ્યવસ્થા જાળવે. તો મમ્મી આ બધી કામગીરી સંભાળી લેતી હોય છે. ત્યાર પછી બહેન, તો બહેન મમ્મીને ઘરના અમુક કાર્યમાં મદદ કરે છે. મોટા ભાઈ, તો મોટા ભાઈ હોય તે બજારમાંથી સામાન લાવવાનું કામ કરે છે. ત્યાર પછી કહેશે પપ્પા, તો પપ્પા શું કામ કરે છે? કુટુંબના સામાજિક અને વ્યવહારુ કામ કરે છે. ત્યાર પછી કહેશે કાકા, તો કાકા શું કામ કરે છે? લાઇટ બિલ ભરવા જવું અને પોસ્ટમાં જવું. તમારા કુટુંબના કયા સભ્યો પૈસા કમાવાનું કામ કરે છે? તો કે છે અમારા કુટુંબના સભ્યો અને તેઓના કામ. તો પપ્પા ઓફિસે જાય છે એટલે તેમને પગાર આવે છે. મોટા ભાઈ તો કોમ્પ્યુટર એન્જિનિયર છે, બરાબર, એટલે એ પણ નોકરી જતા હોય એટલે એમને પણ પગાર આવતો હોય. ત્યાર પછી દાદા, તો દાદા વીમા કંપનીના એજન્ટ છે. બરાબર, દાદાની ઉંમર થોડીક હજી રિટાયર થવામાં 60 વર્ષ થવામાં બાકી છે એટલે એ પણ વીમા કંપનીનું કામ કરે છે એટલે એમને કમિશન મળતું હોય છે. ત્યાર પછી મમ્મી, તો મમ્મી શિક્ષિકાની નોકરી કરે છે એટલે એને પણ પૈસા આવે પગારમાંથી. બરાબર, એટલે ઘરના કુટુંબના સભ્યો કંઈક ને કંઈક કામ કરતા હોય છે. ત્યાર પછી નીચે જુઓ, તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પરંતુ તેઓને તેમના પૈસા મળતા નથી? બરાબર, ઘરના સભ્યો હોય, ઘરનું કામ કરતા હોય પણ એમને પૈસા મળતા નથી. તો કે છે મમ્મી, મોટી બહેન, મોટા ભાઈ બધા ઘરનું કામ કરે પણ એમને પૈસા મળતા નથી. તમારા દાદા દાદી પાસેથી જાણો તેઓ જ્યારે બાળક હતા ત્યારે કેવા કામ કરતા હતા. બરાબર, તો કે છે મારા દાદા દાદી જ્યારે નાના હતા બાળપણમાં ત્યારે તેઓ તેમના પિતાજીને ખેતીકામમાં પશુઓને ચારો ચરાવવા લઈ જવાનું, બળતણ લાવવું, પાણી ભરવું, પશુઓ માટે ઘાસચારો, ઘરની સફાઈ સાફ સફાઈ આ બધા કાર્યો કરતા હોય છે. સરલા તેના બાને આ જ પ્રશ્ન પૂછે છે. બાએ જવાબ આપ્યો કે જ્યારે હું નાની હતી ત્યારે મારા વડીલોને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં, છાણથી દિવાલ લીપવામાં મદદ કરતી હતી. હવે આપણી પાસે સગડી છે જે ગેસથી ચાલે છે. આપણા ઘરની દિવાલો અને છત સિમેન્ટની છે. સરલાને તેના બા અને બાળપણમાં જે કામ કર્યા એવા કામ કોઈ કરવાની જરૂર પડતી નથી. બરાબર, તેના દાદા દાદીએ જે કામ કર્યા તેવા સરલાને કામ કરવાની જરૂર પડતી નથી. તમે પણ તમારા વડીલોને પણ બાળપણમાં કરેલા કામ વિશે લખ્યું, એમાં પણ તફાવત છે. બરાબર, તમે પણ કામ કર્યું અને તમારા વડીલોએ કામ કર્યું એમાં તફાવત. તમે ઘરના નાના મોટા કામ કરો જ્યારે તમારા બા ને દાદા ને બધાએ ઘણું બધું ખેતરનું કામ, પશુઓનું કામ કરેલું હશે. બરાબર, એટલે આ બંનેમાં તફાવત છે. આ બધા પ્રશ્નોનો જવાબ આપણે વિસ્તારથી જ્યારે આ પાઠનો ભાગ 2 ચલાવીશું ત્યારે તમને લખાવી દઈશું. બરાબર, એટલે તમારી નોટબુકમાં પણ લખી દેવાના છે કે દીપાલીએ ઘરનું કામ કરવા શાળાએ જવાનું છોડવું પડ્યું. તમારે પાડોશમાં કોઈ 6 વર્ષના બાળક સુધીના બાળકો જે શાળાએ જતા ન હોય તે શોધી કાઢો અને તેમના નામ લખવાના. ત્યારે તે મોટે ભાગે બધા જ બાળકો શાળાએ જતા હોય છે, પણ જો કોઈ એવા હોય બાળકો તો તમે લખી શકો છો કે ભાઈ હા, મારા આજુબાજુમાં આવો બાળક છે જે 6, 7, 8 વર્ષનું થયું તો પણ હજી પહેલા ધોરણ કે બાલમંદિરમાં પહોંચ્યું નથી. આ બાળકને કેવી શાળા ગમે તે અંગે લખો. તો આ બાળકને કે છે જે શાળામાં સારું ભણતર આવે અને રમવાની બધી પ્રવૃત્તિઓ કરાવતા હોય એવી શાળા ગમે છે. આમાં જુઓ, અહીંયા આગળ પ્રથમ બાળકનું નામ,
તો કે છે, હા, એક બાળક છે, એનું નામ અજય છે. તો એને શાળાએ જવાનું કારણ શું છે? શાળાએ ન જવાનું તો કે એના માતા પિતા મજૂરી કામ કરે છે અને તે પણ સાથે જાય છે જેથી કરીને પૈસા મળે, બરાબર. એને બીજા બાળકનું નામ છે રાજેશ. તો કે છે, એને શાળાએ ન જવાનું કારણ, માતા પિતા કમાવા જાય છે તો તેના નાના ભાઈ બહેનને સાચવવાનું હોય છે, તેથી તે શાળાએ જતો નથી કે છે. તો આ બાળકને શાળામાં આવતા કરવા માટે તમે શું કરશો? તો કે છે, આ બાળકોને શાળાએ આવતા કરવા માટે આપણે તેના માતા પિતાને મળીશું, ભણતર વિશે તેમને સમજાવીશું કે અભ્યાસ કેટલો જરૂરી છે, જેથી કરીને તે તેમના બાળકોને શાળાએ મોકલે. આના માટે સરકાર પણ આપણને મદદ કરતી હોય છે. આ રીતે સમજાવીશું અને તેને શાળાએ મોકલવા માટે વિનંતી કરીશું, બરાબર બાળમિત્રો. તો અહીંયા આગળ આપણે આજનો પાઠ પૂર્ણ થાય છે. એના પ્રશ્નોના જવાબ, બરાબર, એ આપણે આગળના ભાગમાં જોઈશું. ચાલો, ત્યાં સુધી આપણે અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ, બરાબર.